महत्वपूर्ण समाचार मेहसाणा थी। मेहसाणा कड़ी पुलिस स्टेशन में दारूकांड मामले सात पुलिस कर्मी और बे होमगार्ड सामे फरियाद दाखल थी। आ मामले एक पुलिस इंस्पेक्टर, बे पुलिस सब इंस्पेक्टर, चार असिस्टंट सब इंस्पेक्टर ने बे होमगार्ड जवानों सामे फरियाद थी। पीआई ओएम देसाई, पीएसआई एएस बारा, केएन पटेल, एएसआई मोहन भाई, हितेश पटेल, प्रहलाद पटेल, शैलेश पटेल सामे फरियाद दाखल करवामां आवी छे। दारूना वेपारी साबित थई रहा छे पुलिसकर्मी, जे रीते आ समग्र मामलो सामे आवी रह्यो छे, खाखी पर वधु एक वखत दाग लागी रह्यो छे। नौ पुलिसकर्मी विरुद्ध फरियाद दाखल करी देवामां आवी छे। कड़ीमां जे दारूकांड सर्जायो छे, हवे तेने लईने आ नौ जे पुलिसकर्मी छे तेमनी सामे आकरी कार्यवाही करवामां आवशे के केम तेने लईने पण तमाम लोको नजर लगावीने बैठा छे। खाखी वर्दीमां हवे बुटलेगर होय ते प्रकारनुं आखो आ कांड जे छे ते सामे आवी रह्युं छे। सात कंटेनर जेटलो दारूनो जत्थो पुलिस ગોડાઉનમાં રાખવાયો હતો। સમગ્ર દારૂકાંડની જો વાત કરવામાં આવે તો પીઆઈની દેખરેખ હેઠળ ગોડાઉનમાંથી 100થી વધુ પેટીઓ સગે વગે કરવામાં આવી હતી। 7 લાખથી વધુ દારૂ પોલીસ સ્ટેશનના પાછળના ભાગમાં સંતાડી દેવામાં આવ્યો હતો। ગોડાઉનમાંથી દારૂનો જથ્થો કેનાલમાં નાખી દેવામાં આવ્યો। તો પોલીસકર્મીઓ જે દારૂની ખેપ મારે તે કેટલું યોગ્ય છે, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું વધુ એક વખત યથાર્થ થઈ રહ્યું છે। સંવાદદાતા કમલેશ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે। કમલેશ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, કડી વધુ એક વખત શરમસાર થઈ રહ્યું છે, ખાખી પર વધુ એક વખત દાગ લાગી રહ્યો છે, કઈ દિશામાં હવે તપાસ શરૂ કરવામાં આવી છે? જે ચોક્કસ છે, જે રીતે કડી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત 9 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તેમની સામે દારૂના વેપારનો આરોપ મૂકવામાં આવ્યો છે। કડી પોલીસ સ્ટેશનમાં જે મુદ્દામાલ તરીકે રાખવામાં આવેલું દારૂ અને અન્ય બહારથી લાવીને દારૂના વેચાણની જે વાત સામે આવી છે, જેને પગલે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટમાં હડકંપ મચ્યો છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે। ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી હતી। દરમિયાન જે મામલો છે તેની તપાસ ગાંધીનગર ડીવાયએસપી સોલંકીને સોંપવામાં આવી છે અને તેમણે તપાસના કાગળ હસ્તગત કરી લીધા છે। તો બીજી તરફ હવે દારૂ કોને આપવામાં આવ્યો, કેટલા બુટલેગર આમાં સામેલ છે, તો કયા કયા વ્યક્તિઓએ દારૂ ખરીદ્યો, તે દિશામાં પણ હાલમાં તપાસ થઈ રહી છે અને આ તમામના નિવેદન લેવામાં આવશે। આ કૌભાંડ જે છે, દારૂકાંડ કેટલા સમયથી ચાલતું હતું તેની પણ વિસ્તૃત તપાસ થઈ રહી છે। તો બીજી તરફ એક એવી ચોંકાવનારી વિગત પણ સામે આવી છે કે મહેસાણા પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ સંબંધ રાખવાના જતા દારૂ જે નાશ કરવામાં મદદ કરી હતી તેને પણ આરોપી બનવું પડ્યું છે, જે ભૂતકાળમાં પીઆઈ ઓએમ દેસાઈના રાઇટર હતા અને દિવસ દરમિયાન તેઓ રાત્રિ દરમિયાન નોકરી કરતા, જેને કારણે જેમને ઓએમ દેસાઈને મદદ કરી હતી કારણે તેમને પણ આરોપી બનવું પડ્યું છે। આમ હજુ પણ આ કેસમાં અનેક લોકોની સંડોવણી બહાર આવી શકે છે, અનેક જે વ્યક્તિઓ છે કે જે કડી પોલીસ સ્ટેશન ને અન્ય પોલીસકર્મીઓ પણ એની સંડોવણી ખુલી શકે છે। આગામી દિશામાં આ દિશામાં વધુ નામ ખુલવાની શક્યતાઓ રહેલી છે। કમલેશ, અનેક પ્રશ્નો ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે, એક તો ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો કરવામાં આવી રહી છે, અનેક વખત દારૂબંધીના વાતને લઈને જે દાવાઓ છે તે પોકળ સાબિત થઈ ચૂક્યા છે, વધુ એક વખત આ વાત જે છે તે યથાર્થ ઠરી રહી છે, તેમાં પણ પોલીસકર્મીઓની સંડોવણી જ્યારે સામે આવી રહી છે અને સૌથી મોટો સવાલ કે લોકડાઉનનો આ સમય અત્યારે જે રીતની પરિસ્થિતિ છે તે પ્રમાણે અત્યારે જે મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે, આ તમામ જે આરોપીઓ ઝડપાયા છે, જે લોકોના નામ સામે આવી રહ્યા છે, ખરેખર કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? જી ચોક્કસ છે, જે રીતે આખો જે મામલો સામે આવ્યો છે અને ગઈકાલે રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા પણ એ વાતની ખાતરી આપવામાં આવી છે કે આખા કૌભાંડને બહાર પણ પોલીસ જ લાવી છે। જે રીતે પોલીસ કર્મીઓ દ્વારા દારૂની અત્યાર સુધી ગુજરાતમાં ક્યાંક દારૂને બહાર લાવવા માટે કે દારૂની હેરાફેરીમાં ક્યાંક પોલીસ કર્મી દ્વારા મદદ થતી હોવાના કિસ્સા તો સામે આવ્યા હતા, પરંતુ જે રીતે કડી પોલીસ સ્ટેશનનો કિસ્સો સામે આવ્યો છે કે પોલીસ કર્મીઓ દ્વારા જ દારૂનું વેચાણ થાય એ ખૂબ જ ગંભીર ઘટના ગણી શકાય અને જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેમણે પણ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને તેઓએ પણ આ ઘટનામાં કોઈને નહીં છોડવાની વાત કરી છે, જેને લઈને તેમની સામે ખૂબ જ ગંભીર રીતે કહી શકાય તે પ્રકારની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાથે સાથે કેનાલને નુકસાન પહોંચાડવાની પણ કલમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે રીતે દારૂ કેનાલમાં ફેંકવામાં આવ્યો હતો જેને સરકારી મિલકતને નુકસાન કરવાની જે વાત છે તે પણ કલમ ઉમેરવામાં આવી છે। તો બીજી તરફ કે જે દારૂનો જથ્થો રાખવો, જે બુટલેગરો સામે મોટી સંખ્યામાં દારૂનો જથ્થો રાખવાની જે કલમનો ઉપયોગ કરવામાં આવે છે તે જ કલમનો આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એટલે કે હવે જે પોલીસ જે દારૂના વેપાર અને દારૂનો જથ્થો રાખવાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે,
એટલે કે આગામી સમયગાળામાં તેમની સામે જે રીતે બુટલેગરો સામે ગુજરાતમાં કાર્યવાહી થાય છે તે જ રીતે આ તમામ આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકે. જી બિલકુલ, ધન્યવાદ કમલેશ તમામ વિગતો પહોંચાડવા માટે. તો નવ પોલીસ કર્મીઓ સામે હવે આ સમગ્ર મામલો છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવશે. નવ લોકોના નામ સામે આવી રહ્યા છે, અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. જે પ્રકારની આ ઘટના સામે આવી રહી છે તેને લઈને પોલીસ કર્મીઓ જે ખાખી વર્દી પહેરે છે તેઓ જ બુટલેગરનું કામ કરી રહ્યા છે. શા માટે આ પ્રકારની ઘટના સામે આવી અને આખરે આ સમગ્ર જે મામલો છે તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને પણ હવે અનેક તપાસ કરવામાં આવશે. પોલીસ કર્મીઓ જે દારૂની ખેપ મારી રહ્યા છે તે પ્રકારની આ ઘટના સામે આવતા ખાખી વધુ એક વખત શરમસાર થઈ.